Okay, good morning everyone. Good morning, sir. Morning, sir. Okay. So last time apne joyu hatu number system conversion. So aa type na examples apne joya tha ki koi pan number system hoy, binary hoy, octal hoy, hexadecimal hoy. Eno apne decimal ma conversion joyi lidu. Ena pachi apne aa j number jo fraction ma hoy. તો એ ફ્રેક્શનલ નંબર નું કન્વર્ઝન આપણે જોયું હતું, યાદ છે ને બધાને? કોઈ પણ નંબર સિસ્ટમ હોય એનું ડેસિમલ માં કન્વર્ઝન કરવું હોય તો આપણે મેથડ જોઈ હતી. એ મેથડમાં શું હતું, આપણે એના દરેક નંબર ની પ્લેસ વેલ્યુ લખતા હતા, હને પ્લેસ વેલ્યુ લખ્યા પછી એનું એડિશન કરતા હતા કઈક આ રીતે. તો 27 ઓક્ટલમાં હતો અને એને ડેસિમલમાં કન્વર્ટ કરવાનું હતું, તો આપણે શું કર્યું, પહેલા 2 લખ્યું એટલે કે 2 એની ફેસ વેલ્યુ છે, પછી 7 લખ્યું, 7 ની ફેસ વેલ્યુ છે, પછી એની પ્લેસ વેલ્યુમાં આપણે એને કન્વર્ટ કર્યું. એટલે ઓક્ટલ સિસ્ટમ છે એટલે આપણે મલ્ટીપ્લાય બાય 8 કર્યું, પછી એકમ દશક આપણને એ રીતના નંબર સિસ્ટમ ખબર છે તો 8 ની પાવર લખી આપણે રાઈટ થી સ્ટાર્ટ કર્યું, પહેલે 0 પછી 1 પછી લેફ્ટમાં બીજું કંઈ હોય તો 2, અને જો પોઈન્ટ 27.5 અથવા તો બીજું કંઈક હોય તો તેના માટે પણ આપણે જોયું હતું. તો 8 ની ઘાતમાં શું લખવાનું પોઈન્ટ હોય તો બોલો, -1 -2 એ રીતે આગળ આપણે જવાનું હતું. તો આ રીતનું કંઈક આપણે જોયું હતું, ઠીક છે. તો કોઈ પણ નંબર સિસ્ટમમાંથી ડેસિમલમાં તો આપણે કન્વર્ટ કરી લીધું, હવે ડેસિમલ માંથી બીજી નંબર સિસ્ટમમાં જવું છે, ઠીક છે. ત્યારે આ મેથડ આપણે કામની આવશે, ત્યારે એના માટેની મેથડ આપણે જોઈ હતી આ રીતની ડિવિઝન વાળી, ઠીક છે. તો સપોઝ આપણો નંબર હતો 16 ઇન ડેસિમલ, તો આપણે શું કર્યું, એનું બાઇનરીમાં કન્વર્ઝન કરવું હોય તો બાઇનરીમાં આપણને ખબર છે બેઝ કેટલો છે, 2, બેઝ 2 અથવા રેડિક્સ 2 છે. એટલે જે પણ નંબર હતો ડેસિમલ વાળો એ ડેસિમલ ને આપણે ડિવાઈડ બાય 2 કર્યું, ક્યાં સુધી કર્યું, જ્યાં સુધી આપણને રિમાઇન્ડરમાં 0 ના મળ્યું. તો 16/2 એટલે 8 2 16 થયા, અને એનું રિમાઇન્ડર 0 આવ્યું. પછી પાછું આપણે 8/2 કર્યા, પછી 4/2 કર્યા, જ્યાં સુધી નંબર 0 ના આવી જાય ત્યાં સુધી, ઠીક છે. તો છેલ્લે આવ્યો હતો આપણો 1. હવે 1 તો 2 કરતા નાનો થઈ ગયો એટલે આપણે છેલ્લે શું કર્યું, એ 1 ને આપણા આન્સરમાં લઈ લીધું. અને પછી આન્સર જોવાનો કઈ રીતે, ટોપ ટુ બોટમ કે બોટમ ટુ ટોપ? બોટમ ટુ ટોપ છે ને. તો 1 0 0 0 0 આ રીતનો આપણો આન્સર આવ્યો હતો ફાઇનલી, ઠીક છે. તો આ હતું તો બાઇનરી હતું. સપોઝ આપણે ડેસિમલ નું હેક્સાડેસિમલમાં કરવું હોય કન્વર્ઝન, તો સિમ્પલ કઈ નહીં કરવાનું, જે ડેસિમલ નંબર હોય એ ડિવાઈડ બાય 16 કરતા રહેવાનું આપણે, ઠીક છે. પછી આન્સરમાં કઈક આવું આવશે આપણે 5 11 13 એવું કઈ. આપણે જોવાનું ક્યાંથી, બોટમ ટુ ટોપ. હવે 13 એટલે હેક્સાડેસિમલમાં યાદ કરવાનું શું, 13 એટલે ડી, સિમિલરલી 11 એટલે બી. ઓકે, તો આન્સર આપણો આવ્યો હતો DB5, ઠીક છે. તો DB5 ઇન હેક્સાડેસિમલ આ રીતનો આપણો આન્સર હતો. સિમિલરલી જો ડેસિમલમાંથી ઓક્ટલમાં જવું હોય તો ડિવાઈડ બાય આપણે કેટલા કરવાના, 8 કરવાના. ઓકે, તો આ રીતનું આપણે જોયું હતું. હવે જે પાર્ટ આપણો બાકી છે, તો પોઈન્ટ કોઈ પણ ફ્રેક્શનલ નંબર હોય એને કઈ રીતે કન્વર્ટ કરવું, બરાબર. તો ડેસિમલ માંથી હવે આપણે બાઇનરીમાં કન્વર્ટ કરશું, ડેસિમલ માંથી ઓક્ટલમાં કરશું, ડેસિમલ માંથી હેક્સામાં કરશું. તો નોર્મલ નંબર તો આપણે અત્યારે જોઈ લીધા, ધારો કે 25 હોય તો સિમિલર બાઇનરીમાં કરવું હોય તો 25/2/2/2 કરતા રહેવાનું, પછી આન્સર આવે બોટમ ટુ ટોપ આપણે જોઈ લેવાનું. તો 25 નો તો આન્સર આવી જાય, બરાબર. પણ સપોઝ આપણો નંબર ડેસિમલમાં ફ્રેક્શનમાં હોય ત્યારે શું કરવાનું, તે મેથડ આજે આપણે અત્યારે જોવાના છે, ઠીક છે. તો રેડી છો બધા? યસ સર. ઓકે, તો સપોઝ કે આપણો નંબર
25.35 છે ઓકે હું અહીંયા ગાડી લખું છું 25.35 અને આપણને કીધું છે કે આ નંબર ડેસિમલમાં છે અને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે એનો ઇક્વિવેલન્ટ બાઇનરી નંબર કયો છે બેઝ 2 વાળો બેઝ 2 અથવા તો રેડિક્સ 2 વાળો નંબર કયો છે તો આપણે જે અત્યાર સુધી નંબર જોયા હતા એ હોલ નંબર હતા એમાં ફ્રેક્શન નહીં હતા અત્યારે શું આવે છે હવે ફ્રેક્શન આવે છે 0.35 તો આપણે આ નંબરને બે પાર્ટમાં ડિવાઈડ કરી લેશું જે હોલ નંબર છે 25 પહેલા એનું કન્વર્ઝન સ્ટાર્ટ કરશું હવે કેમ કે બાઇનરી ફાઇન્ડ કરવાનું છે એટલે ડિવાઈડ બાય કેટલા કરતા રહેવાનું આપણે એક હવે શું કરશું આપણે 2×0 અને રિમાઇન્ડર જે 1 આવ્યો હતો એ 1 અહીંયા ગાડી લખશું પછી આપણે એને કેવી રીતે લખવાનું છે બોટમ ટુ ટોપ એટલે 25 નો જસ્ટ આપણને આન્સર મળ્યો છે તો 25 ઇન ડેસિમલ આપણને અત્યારે મળ્યું છે એ શું લખાશે 11001 ઓકે 11001 તો આ આપણો એક આન્સર આવ્યો હવે આપણે ફ્રેક્શન પર જવાનું છે તો ફ્રેક્શન શું છે 0.35 તો હવે ધ્યાન રાખવાનું છે તમારે આ જે લેફ્ટ સાઈડ તમને મેથડ દેખાય છે એ રીતનું તો સેકન્ડ નંબર આપણે લેશું 0.35 જે ડિવિઝન વાળી મેથડ હતી જે 25 છે એને ડિવિઝન વાળી મેથડ થી ફાઇન્ડ આઉટ કરવાનો આન્સર અને 0.35 જે છે એનું મલ્ટીપ્લિકેશન મેથડ થી આન્સર આપણે લાવશું ઠીક છે સ્ટેપ બાય સ્ટેપ તો 0.35 મલ્ટીપ્લાય બાય સમથિંગ આપણે કરશું આન્સર તો જે પણ બેઝ હશે જેમાં પણ ફાઇન્ડ કરવાનું છે બાઇનરી ફાઇન્ડ કરવાનું એટલે મલ્ટીપ્લાય બાય 2 કરશું જો હેક્સાડેસિમલ ફાઇન્ડ આઉટ કરવાનું હોતે તો આપણે શું કરતે મલ્ટીપ્લાઈડ બાય 8 બોલો હેક્સાડેસિમલમાં 16 કરતે બરાબર એ પણ એક બે એક્ઝામ્પલ આપણે જોઈ લેશું તો સિમ્પલ મેથડ છે બાઇનરી માટે 0.35 જે ફ્રેક્શનલ નંબર હતો એને મલ્ટીપ્લાય બાય 2 કર્યું આપણે આન્સર શું આવશે 0.70 ઠીક છે ઓકે હવે જે 0.70માં જે પોઈન્ટ પહેલાનો જે હોલ નંબર છે એ કયો દેખાય છે અત્યારે પોઈન્ટ પહેલા કયો છે 0 છે તો એ 0 ને આપણે આગળ કેરી ફોરવર્ડ કરશું ઠીક છે પછી જે આન્સર આવ્યો આપણો 0.70 એટલે કે આ પાર્ટ જે પોઈન્ટ વાળો પાર્ટ છે તે જ અહીંયા આગળ લખશું આપણે નેક્સ્ટ પ્રોસેસમાં તો આપણે લખશું 0.70 મલ્ટીપ્લાઈડ બાય કેટલા લખશું 0.40 ના 0.70 મલ્ટીપ્લાઈડ બાય અહીંયા કેટલા લખશું 2 સોરી બે વખત 2 જ લખવાનું હા ઓકે હવે 0.70 ગુણ્યા 2 કેટલા થાય 0.40 પાછું 1.4 1.40 થાય બરાબર તો તમે અહીંયા જોઈને કન્ફ્યુઝ નહીં થાઓ એ ખોટું હશે તો 1.40 ઠીક છે હવે જે હોલ નંબર આનો છે પોઈન્ટ પહેલાનો એ કયો દેખાય છે આપણને 1 દેખાય છે યસ છે ને તો એ 1 ને આપણે આપણા આન્સરમાં લેશું અને 1 સિવાયનો પાર્ટ કયો બચ્યો 0.40 તે 0.40 ને આગળ કેરી ફોરવર્ડ કરશું મલ્ટીપ્લાય બાય કેટલા કરવાના 2 કરવાનું એટલે કેટલા આવશે 0.8 આવશે પછી જે 0 આવ્યો એને આગળ આપણે કેરી ફોરવર્ડ કરશું બરાબર આ પ્રોસેસ આગળ ચાલતી રહેશે હવે કેટલા લખશું નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા ગાડી 0 આવેગા 0 વેરી ગુડ તો 0.80 મલ્ટીપ્લાઈડ બાય કેટલા લખુંગા મેં અભી મલ્ટીપ્લાઈડ બાય 2 તો કેટલા હોગા 1.60 તો 1.60 કા 1 યહાં પે મેં કેરી ફોરવર્ડ કર રહા હું જો કે હમારે આન્સર મેં રિફ્લેક્ટ હોગા ઠીક હે ઓર ઉસકે અલાવા કોન સા પાર્ટ બચા 0.60
0.60 બરાબર છે તો 0.60 ને પાછું આપણે મલ્ટીપ્લાય બાય 2 કરશું કેટલા આવશે 1.20 આ 1.20 નું આપણે પાછું આન્સર માં લેશું 1 પછી શું આવ્યું 0.20 મલ્ટીપ્લાય બાય કેટલા કરશું 2 કેટલા આવશે 0.40 0.40 નું આપણે શું કરશું 0 કેરી ફોરવર્ડ કરશું આગળ યસ બરાબર હવે તમે ધ્યાન આપો તો આ 0.40 પછી 0.40 ઇન્ટુ 2 કરશું તો 0.80 આવશે બરાબર 0 આગળ આવશે પછી 0.80 નું પાછું આપણે મલ્ટીપ્લાય બાય 2 કરશું તો 1.60 આવશે તેનો 1 આપણે આગળ લેશું તો ઇન શોર્ટ આવું કરતા 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 આગળ પોઈન્ટ 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 આવ્યા જ કરશે ઠીક છે તો જો જો એવો કોઈ પોઈન્ટ આવે ધારો કે આપણે 0.50 ગુણ્યા 2 કરીએ તો આપણું કેટલું 1.00 આવે ને યસ હા ને તો આવું કરતા કરતા જો સપોઝ આવું પોઈન્ટ આવી ગયો 1.00 આવી ગયું તો ત્યાં આપણે સ્ટોપ જ થઈ જવાનું ઠીક છે પણ આ કેસમાં શું છે 0 આવવાનો જ નથી તમે ગમે એટલું મલ્ટીપ્લિકેશન કરતા રહો 0 આવશે જ નહીં કન્ટિન્યુ રહેશે આ બધું ઠીક છે તો જ્યારે ફ્રેક્શન 0 આવે ત્યારે સ્ટોપ થવાનું અધરવાઇઝ 5 થી 6 કન્ટિન્યુએશન આપણે કરવાના પછી આપણે સ્ટોપ થઈ શકીએ ઠીક છે હવે આ જે આન્સર આવ્યો એને આપણે ટોપ ટુ બોટમ જોવાનું છે ઠીક છે કેમ કેમ કે બોટમમાં તો આનાથી વધારે નંબર આવવાના ઓકે બોટમમાં તો હજુ પણ કન્ટિન્યુ રહેશે ડોટ 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 એટલે આપણે આનો જે આન્સર છે એ ટોપ ટુ બોટમ જોશું તો ટોપ ટુ બોટમમાં શું દેખાય છે આપણને બોલો 1010 ઠીક છે ઓકે પેલો ઓકે પાછું એક વખત જોઈ લઈએ હા સર તો આપણો નંબર હતો 25.35 એક વખત ફાસ્ટ જોઈ લઈએ 25.35 આપણો હતો ડેસિમલ નંબર એનું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હતું બાઇનરી ઠીક છે તો 25 નું બાઇનરી ફાઇન્ડ કરતા તો તમને આવડી ગયું આવડી ગયું હા ને 12 24 25 એ રીતે આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું બરાબર આ મેથડ થી અને એનો આન્સર હું ડાયરેક્ટ હવે લખી દઉં 11001 તો એનો આન્સર તો આપણને આવી ગયો 11001 ઇન બાઇનરી ઠીક છે ચાલો હવે જે ફ્રેક્શનલ નંબર છે વાત એની થતી છે આજે તો ફ્રેક્શનલ નંબરમાં આપણે શું કરશું જે પણ ફ્રેક્શનમાં નંબર છે અહીંયા આગળ કયો નંબર દેખાય 0.35 દેખાય છે હા સર હા તો હવે કયો નંબર સિસ્ટમમાં જવાનું છે બાઇનરીમાં એટલે મલ્ટીપ્લાય બાય 2 કરશું આપણે થઈ ગયું આન્સર શું આવશે 0.70 આવશે યસ હા તો 0.70 હું લખીશ પછી જે એનો ફ્રેક્શનલ પાર્ટ છે એને આપણે આગળ કેરી ફોરવર્ડ કરવાના છે એટલે કે 0.70 મલ્ટીપ્લાઈડ બાય 2 કરશું આગળ અને જે ફ્રેક્શન પહેલાનું તમને ડિજિટ દેખાય એ આપણે આન્સરમાં કેરી ફોરવર્ડ કરશું એટલે અહીંયા આગળ શું લખશું રાઈટ સાઈડ ઉપર 0 ઠીક છે ચાલો ફર્સ્ટ સ્ટેપ ખ્યાલ આવી ગયો હા સર યસ સર ઓકે બહુ સિમ્પલ વસ્તુ છે પછી 0.17 ઇન્ટુ 2 કરશું તો કેટલા આવશે 1.40 આવશે હા ને 1.40 તો 1.40 નો 1 આપણે લેશું રાઈટ સાઈડ ઉપર અને જે 0.40 છે એને આપણે આગળ કેરી ફોરવર્ડ કરશું ખ્યાલ આવી ગયો યસ સર ઓકે જે 1.40 આવ્યું એમાંનું ખાલી 0.40 જ કેરી ફોરવર્ડ કરવાનું છે ઓકે 1.40 આખું આગળ નથી લેવાનું ઓકે કન્ફ્યુઝન છે કોઈ ના સર ઓકે તો 0.40 ઇન્ટુ 2 કરશું એટલે કેટલા આવશે 0.80 0 નો 0 આગળ કેરી ફોરવર્ડ થયો અને 0.80 નો 0.80 ઠીક છે મલ્ટીપ્લાઈડ બાય 2 તો 1.60 નું આગળ આપણે રાઈટ સાઈડ લેશું 1 અને 1.60 માંથી ઓનલી ફ્રેક્શન પાર્ટ એટલે કે 0.60 તે આપણે લેશું લેફ્ટ સાઈડ ઉપર નેક્સ્ટ કેલ્ક્યુલેશન માટે મલ્ટીપ્લાઈડ બાય 2 કરશું
तो आवसे कितना 1.20 નો 1 આગળ કેરી ફોરવર્ડ કરો અને 0.20 આગળ આપણો કેલ્ક્યુલેશન આવી ગયો તો કરશું આપણે 0.20 મલ્ટીપ્લાઈડ બાય 2 આવશે આપણો 0.40 એનો 0 આપણે આન્સર માં લેશું આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલતી જ રહેશે બરાબર ઇન્ફાઇનાઇટ ટાઈમ અમુક ક્વેશ્ચન માં એવું થશે જ્યાં આપણે રાઈટ સાઈડ પર ફ્રેક્શન પછી જો 0 0 આવી જાય તો ત્યાં સ્ટોપ થઈ જ જશું આપણે ઓટોમેટિક પણ જ્યાં ના થાય સ્ટોપ ત્યાં આપણે 4-5 સ્ટેપ્સ વધીને સ્ટોપ કરી દેવાનો પ્રોસેસ ખ્યાલ આવી ગયો અને આ જે આન્સર આવ્યો એને આપણે ટોપ ટુ બોટમ જોવાનું છે ટોપ ટુ બોટમ આ રીતે તો આન્સર શું લખાશે બોલો 0 1 0 1 0 1 1 1 0 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
तो फाइनल आंसर आपनो कहीं आवो थसे 11001.010110 इन बाइनरी ख्याल आवी गया यस सर ठीक छे અને સપોઝ આપણે વેરીફાઈ કરવું છે કે શું આ આન્સર સાચો છે કે ખોટો, તો આ આન્સરને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરીને જોઈ લઈએ. ઠીક છે, એટલે આપણું એનું ઉલટું કન્વર્ઝન પણ એક વખત થઈ જાય. ઓકે, તો હવે આને આપણે ડેસિમલમાં ફાઇન્ડ કરવાનું છે. આન્સર આપણને ખબર છે શું છે, 25.35 એટલો આવવો જોઈએ. ઠીક છે, તો બધાની આપણે પહેલા તો ફેસ વેલ્યુ લખી લઈએ 1001 અને 010110. ઠીક છે, હવે આપણે મલ્ટીપ્લાયર લખીએ. મલ્ટીપ્લાયર શું છે, 2. કેટલો છે મલ્ટીપ્લાયર? 10 10 10 2 2 2. તો બધી જગ્યાએ 2 2 લખી દેશું, પછી આપણે પાવર લખવાના છે. ઠીક છે, હવે પાવર લખશું. તો ડેસિમલ પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરી લઈએ પહેલા. તો ડેસિમલ પોઈન્ટ આપણો અહીંયા ગાડી છે, બરાબર. ચાલો, તો ડેસિમલ પોઈન્ટ ના લેફ્ટ થી ચાલુ કરીએ, એટલે કે આ રીતે ચાલુ કરીએ. તો પહેલે શું લખશું અહીંયા, બે ની કેટલી ઘાત લખવી પડશે? 0 0 0 1 1 2 2 3 4. પછી રાઈટ સાઈડ જઈએ તો -1 -2 -3 -4 -5 -6 ઓકે. ચાલો, હવે પછી આપણે કરશું બધાનું એડિશન. ઓકે, તો ફર્સ્ટ નું બોલો, 1 × 2 14 કેટલા થશે? 16 થશે. 16 + 8 + 0 + 0 0 × 1000 કરો તો પણ તમને આવશે 0. ચાલો, પછી પ્લસ આનું શું લખશું? 1 1 by 2 2 power minus 2, એટલે નીચે કેટલા લખાય? 2 power + 2 થઈ જાય ને નીચે. યાદ કરો, 1 by x power minus 2 is equal to x power 2. ઓકે, અથવા તો 1 by x power 2 is equal to x power minus 2. યાદ છે ને? પછી 0 મલ્ટીપ્લાય બાય એનીથિંગ એટલે 0 લખી શકીએ આપણે ડાયરેક્ટ. પછી 1 1 by 2 power કેટલા છે? આ +4, બરાબર. -4 નું +4 નીચે લખી શકીએ. પછી 1 / 2 power 5 + 0. આમાં કઈ ડાઉટ છે આટલા લખવું એમાં? નો સર, નો. ઠીક છે, તો હવે જે હોલ નંબર છે એનું એડિશન કરી નાખીએ. આ કેટલા થયા? 25 થયા. પછી પોઈન્ટ, પોઈન્ટમાં આ બધાનું હવે એડિશન કરવાનું. 1 by 2
પાવર 2 એટલે કેટલા થાય 1 બાય 4 1 બાય 4 એટલે કેટલા 1/4 બે દુ ચાર દુ આઠ દુ સોળ એક ના છેદમાં બત્રીસ ઓકે આટલું લખ્યું એમાં કઈ ખોટું દેખાય છે નથી ને ના સર ઓકે તો હવે આપણે શું કરવાનું છે આ બધાનું એડિશન કરી દેવાનું તો જુઓ જો કરી જુઓ યસ સર આવી જાય છે ઓકે 0.4375 તો 0.8 મારી સ્ક્રીન પર દેખાય એટલું આવ્યું યસ સર આવી ગયું યસ સર આ વસ્તુ અહીંયા ગાડી લખી દઈએ 25.34375 ઠીક છે આ ડેસિમલમાં આપણો આન્સર આવ્યો આપણે ઉલટી મેથડ વેરીફાઈ કરતા છીએ કે ખરેખર આન્સર આવે છે કે નહીં ઠીક છે અને આપણો નંબર કયો હતો એક્ચ્યુઅલમાં 25.35 હતો ઠીક છે તો મિની માઇનર અહીંયા ગાડી પ્રોસેસમાં આપણને આ રીતનો આન્સર મળશે ખ્યાલ આવે છે બધાને યસ યસ હા સર તો આ રીતે આપણો નંબર વેરીફાઈ થઈ જાય છે ઓકે તો પ્રોસેસ બહુ જ સિમ્પલ છે આ જ વસ્તુ દરેકે દરેક હવે આપણે સપોઝ ડેસિમલમાંથી હેક્સાડેસિમલ કરવું હોય તો એ પણ આપણે કરી શકીએ તો એક સિમ્પલ એક નંબરનું આપણે પાછું ફાસ્ટ કન્વર્ઝન કરી લઈએ ઓક્ટલમાં કન્વર્ઝન કરીએ ઠીક છે આ એક નંબર આપણે લઈએ 2907.38 આ આપણો ડેસિમલ નંબર છે એનું આપણે કન્વર્ઝન કરવાનું છે ઓક્ટલ ઓક્ટલ એટલે બેઝ 8 સિસ્ટમ ઠીક છે આપણને અત્યારે ખ્યાલ આવી ગયો કે પહેલે હોલ નંબરનું આન્સર ફાઇન્ડ આઉટ કરવાનું પછી ફ્રેક્શન નંબરનું ઠીક છે તો પહેલા શું લખશું 2907 ડિવાઇડ બાય કેટલા કરશું 8 કેમ ફાઇન્ડ કરવાના છે ઠીક છે તો કેટલા લખશું 8 3 24 બરાબર 8 3 24 પછી કેટલા 5 5 50 બચશે જો તમને ડાયરેક્ટલી ફાવતું ના હોય તો આ રીતે સિંગલ સિંગલ નું પણ તમે કરી શકો જુઓ 8 3 કેટલા થાય 24 24 ને બચ્યા કેટલા 50 તો પછી પાછા કેટલા લખશું 50/8 કેટલા થશે હવે કેટલા લખશું 8 6 48 લખશું બરાબર ને તો કેટલા બચશે 2 પછી ઉપરનો 7 પાછો નીચે લાવશું એટલે 8 3 કેટલા હવે લખશું 24 તો ફાઇનલી જે આપણને જોઈતા હતા એ આ નંબર આ 363 નંબર છે અને 3 નંબર છે કોઈ ડાઉટ છે આમાં નો ઓકે તો અહીંયા ગાડી 363 લખશું અને રીમાઇન્ડર માં આપણે લખશું 3 સિમ્પલ પછી 363 નું આપણે ડિવિઝન કરવાનું 8 થી તો કરશું કેટલા લખશું 8 ગુણ્યા કેટલા લખશું પહેલે 8 6 32 રીમાઇન્ડર આવ્યું 4 અહીંયા ગાડી પછી ઉપરથી 3 નીચે લાવી 43 8 5 40 અને આપણો રીમાઇન્ડર આવ્યું 3 તો આપણે એ લખી દેશું 8 ગુણ્યા 45 કરીએ છીએ અને રીમાઇન્ડર આવે છે 3
પછી 45 ભાગ્યા 8 પાછું કરશું એટલે કેટલા લખશું 8 ગુણ્યા કેટલા લખશું હવે 5 8 50 40 અને રીમાઇન્ડર આવશે કેટલું 5 હવે આપણને અહીંયા ગાડી 0 જોઈએ છે કોઈને કોઈ રીતે ત્યાં સુધી પહોંચવાનો હવે 8 કરતા નાનો નંબર આવી ગયો એટલે 8 ગુણ્યા કેટલા કરવા પડે લાસ્ટ સ્ટેપમાં 0 0 અને રીમાઇન્ડર કેટલા આવે 5 ખ્યાલ આવ્યો પછી આપણે આન્સરને કેવી રીતે જોવાનું 55 33 આપણો 2907 નો આવ્યો અત્યારે 2907 ઇન ડેસિમલ ઇઝ ઇક્વલ ટુ 5533 ઇન ઓક્ટલ ઓકે હવે આપણે જે ફ્રેક્શનલ પાર્ટ છે એના પર આવીએ તો ફ્રેક્શનલ પાર્ટ ગયો છે 0.38 છે ચાલો તો 0.38 આપણે લખી દઈએ તો 0.38 હવે મલ્ટીપ્લિકેશન મેથડ મલ્ટીપ્લાય બાય કેટલા કરશું આપણે 8 8 કરશું ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 3.04 મલ્ટીપ્લાઈડ બાય 8 કરશું કેટલા આવશે આન્સર બોલો 0.32 માંથી 0 રાઈટ અને લેફ્ટ સાઈડ પર શું લખશું 32 4 આપણો આવશે એઝ અ કેરી રાઈટ સાઈડ પર અને 0.48 જશે આપણો લેફ્ટ સાઈડ પર નેક્સ્ટ કેલ્ક્યુલેશન સ્ટેપ માટે પછી 0.48 ઇન્ટુ 8 કરો 3.84 એમાંનો 3 આપણે લઈએ છીએ રાઈટ અને 0.84 આપણા નેક્સ્ટ સ્ટેપ માં આવશે 0.84 ઇન્ટુ 8 કરો 6.72 એમાંનો 6 આવશે આપણો અને 0.72 લેફ્ટ સાઈડ ઉપર તો આ કન્ટિન્યુ પ્રોસેસ ઇન્ફાઇનાઇટ ટાઈમ થતી જ રહેશે કેમ કે અહીંયા ગાડી પણ આપણે પોઈન્ટ પછી 0 આવવાનો નથી એટલે આપણે શું કરવાનું 4-5 સ્ટેપ થાય એટલે આપણે આપણી પ્રોસેસને સ્ટોપ કરી દેવાનું ખ્યાલ આવ્યો યસ સર ઓકે યસ સર 4-5 મેક્સિમમ વધારે એનાથી જશો તો તમારો આન્સર તો આવશે આવશે પણ તમારો સાથે સાથે ટાઈમ જતો રહેશે તો હવે આ આન્સરને ક્યાંથી જોવાનું ટોપ ટુ બોટમ બોટમ ટુ ટોપ 3 3-0-2-4-3-6 અને બેઝ 8 ખ્યાલ આવ્યો ચાલો તો આ હતો આપણો આન્સર 0.38 ઇન ડેસિમલ તો ઓક્ટલમાં આટલા આવ્યા હવે આ બે વસ્તુને કમ્બાઈન કરીએ તો આપણને આપણો ફાઇનલ આન્સર મળી જશે ચાલો તો ફાઇનલ આન્સર આપણો શું થશે 2907.38 ઇન ડેસિમલ ઇઝ ઇક્વલ ટુ 5533.302436 ઇન ઓક્ટલ તો બધાને આઈડિયા આવી ગયો કેવી રીતે થાય છે આ વસ્તુ યસ સર યસ સર ઠીક છે તો આ રીતે આપણે કોઈ પણ ફ્રેક્શનલ ડેસિમલ નંબર હોય તો એને બાઇનરીમાં અથવા તો હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરી શકીએ છીએ અથવા તો ઓક્ટલમાં તો આઈ હોપ બધાને ખ્યાલ આવી ગયો હશે તો હવે તમને હા સર કોઈ પણ બાઇનરી નંબર હોય ઓક્ટલ હોય કે હેક્સાડેસિમલ હોય
એનું તમને ડેસિમલમાં કન્વર્ઝન ખબર પડી ગઈ. પ્લસ ડેસિમલમાં આપેલો હોય તો ડેસિમલમાંથી એનું ઉલટું પણ તમને હવે આઈડિયા આવી ગયો છે, બરાબર? તો ડેસિમલ ટુ બાઇનરી, બાઇનરી ટુ ડેસિમલ, ડેસિમલ ટુ ઓક્ટલ, ઓક્ટલ ટુ ડેસિમલ, ડેસિમલ ટુ હેક્સા, હેક્સા ટુ ડેસિમલ. ઓકે, ડન. ડેસિમલ ટુ ઓક્ટલ, ડેસિમલ ટુ ઓક્ટલ. અત્યારે અત્યારે એ જ જોયું ને આપણે. ઓકે, તો નંબર 3875.35 આપણો નંબર છે એક ડેસિમલમાં, એને આપણે કન્વર્ટ કરવાના છીએ હેક્સાડેસિમલમાં. તો હેક્સાડેસિમલમાં આપણને ખબર છે બેઝ અથવા તો રેડિક્સમાં આપણે H અથવા તો 16 બેમાંથી એક લખી શકીએ છીએ. ઇન્ડિકેટ કરશે હેક્સાડેસિમલ નંબર. તો પહેલે તો આપણે 3875 નંબર હોલ નંબરની વાત કરીએ. ચાલો, તો એનું પહેલે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાનું છે. તો ડિવાઈડ બાય કેટલા કરતા રહેવું પડશે આપણે? 16 સોળ કરશું. તો કરીએ અહીંયા આગળ 3875/16 કેટલા લખશું? 16 × 32 પૈસા કેટલા? 6 અને 7 પછી 16 × 64 લખશું. યસ, બચશે 3. ઉપરનો 5 બચેલો એ 5 ને લઈ આવીએ. પછી કેટલા લખવું પડશે? 16 × 32 કેટલા બચશે? 3. ઓકે, હવે પ્રોસેસ સ્ટોપ થઈ જશે. તો 242 આપણે લખશું, એટલે 16 × 242 અને રીમાઇન્ડર કેટલો બચે છે? 3. ખ્યાલ આવ્યો? ઓકે, હવે 242 એટલે હવે આપણો નંબર રિડ્યુસ થઈને બન્યો 242 ને પણ 16 થી ડિવાઈડ કરતા રહેશું આપણે સ્ટેપ બાય સ્ટેપ. ઠીક છે, તો 16 × 16 કેટલા બચ્યા? 8. પછી ઉપરથી આવશે 2. હવે કેટલા લખશું? 16 × 85 લખશું, બરાબર ને? એટલે 2 રીમાઇન્ડરમાં આવશે. તો 16 × કેટલા કર્યા આપણે? 15. રીમાઇન્ડર કેટલું આવ્યું? 2. ખ્યાલ આવે છે? કોઈ ડાઉટ થાય છે આમાં? ના સર, અને સિમ્પલ વસ્તુઓ છે. પછી આવે 15, નાનો નંબર થઈ ગયો, એટલે આપણે છેલ્લો સ્ટેપ 16 × 0 કરશું અને જે રીમાઇન્ડર હતો 15 એ આપણે અહીંયા આગળ લખી દઈશું. હવે 15 એટલે શું લખાય આપણે એક્ચ્યુઅલમાં? એફ, એટલે એફ લખશું આપણે. અને આ આન્સરને આપણે ટોપ ટુ બોટમ કે બોટમ ટુ ટોપ જોતા છીએ? બોટમ ટુ ટોપ. F23 F23 એટલે 23 જ ને કયું ને? F23 તો એને આપણે બોટમ ટુ ટોપ લખીએ, એટલે લખાય છે એ વસ્તુ F 2-3 ઇન હેક્સાડેસિમલ. ઠીક છે, હજુ આપણે એક જ પાર્ટનો આન્સર આવ્યો છે. હવે ફ્રેક્શનલ પાર્ટ પર જઈએ આપણે. તો ફ્રેક્શનલ પાર્ટમાં 0.35 છે. ઠીક છે, 0.35. હવે મલ્ટીપ્લાયર કયો બચશે? કયો લેવાનો મલ્ટીપ્લાયર? 16 લેવાનો ને? 16. હા, હવે 0.35 ઇન ડેસિમલ ઇઝ હાઉ મચ ઇન હેક્સાડેસિમલ, એ સ્ટેપ ઉપર આપણે પહોંચીએ. 0.35 મલ્ટીપ્લાઇડ બાય 16 કરશું તો કેટલા આવશે બોલો? 5.6 ને 5 ને આપણે આગળ કેરી ફોરવર્ડ કરશું અને 0.6 ને નેક્સ્ટ કેલ્ક્યુલેશનમાં લેશું. તો 0.6 મલ્ટીપ્લાઇડ બાય 16 કેટલા લખશું? 9.6 16 × 96
એનો 9 આપણે આગળ લેશું પછી 0.6 પાછો આવ્યો 0.6 0.6 સેમ જ આવશે હવે કન્ટિન્યુ જ રહેશે આ જોજો આ 9 નો 9 લઈએ 0.6 નો 0.6 આગળ લઈએ ગુણ્યા 16 કેટલા આવશે 9.6 પાછો 9 ને 6 કેરી ફોરવર્ડ એટલે 4 થી 5 સ્ટેપ કરશું આપણે પછી આપણે સ્ટોપ થઈ જશું તો ઇન શોર્ટ આપણે હવે 0.35 ઇન ડેસિમલ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ ઇન એક્ઝેક્ટ ડેસિમલ કેટલા લખશું આમાં 5999999 ઠીક છે આપણે સ્ટેપ નથી કર્યો પણ આપણને આઈડિયા આવી ગયો કે 9 જ આવશે આગળ ઓકે તો હવે જે હોલ નંબર હતો એને અને આ ફ્રેક્શનલ નંબરને બંનેને આપણે કરવાના છીએ કમ્બાઈન તો ફાઇનલ આન્સર હવે હું લખું છું 823 હા તો ક્વેશ્ચન 3875.0.35 in decimal is equal to F23.59 in hexadecimal. હેક્સાડેસિમલ હોય ઓક્ટલ હોય બાઇનરી હોય બધાનું ડેસિમલ માં કન્વર્ઝન આવડી ગયું ઠીક છે ડેસિમલ માં કન્વર્ઝન કરવાનું તો એક જ મેથડ છે ડેસિમલ માં જો કોઈ પણ નંબરને ડેસિમલ માં લઈ જવું હોય તો સિમ્પલ મેથડ છે આ એડિશન વાલી ઠીક છે ફેસ વેલ્યુ પ્લેસ વેલ્યુ વાલી ઓકે એનો આપણે વેટ લખીએ વજન લખીએ બધાનું 420 નંબર છે 4 નું વજન શું છે 2 નું વજન શું છે એ રીતે આપણે કન્વર્ટ કરીએ તો કોઈ પણ નંબર સિસ્ટમ હોય એમાંથી ડેસિમલ માં જવું હોય તો મેથડ સિમ્પલ છે ઠીક છે પણ કોઈ ડેસિમલ નંબરનું બીજામાં જવું હોય ડેસિમલમાંથી બાઇનરીમાં કે ડેસિમલમાંથી ઓક્ટલમાં હેક્સમાં તો એની મેથડ બે રીતે છે એક હોલ નંબરની મેથડ તે ડિવિઝનથી થાય અને ફ્રેક્શન નંબર હોય તો એને આપણે મલ્ટિપ્લિકેશન વાળી મેથડથી કરીએ એટલે પછી જે બે આન્સર આવે એનું આપણે કોમ્બિનેશન કરીએ તો આઈડિયા આવી ગયા બધાને આ નંબર સિસ્ટમ કન્વર્ઝનમાં યસ સર હા સર ઓકે ઠીક છે તો બહુ જ સિમ્પલ વસ્તુ હતી તો જોજો કોઈ એક્ટિવ ના હોય તો એક્ટિવ થઈ જજો બહુ સિમ્પલ વસ્તુઓ છે એક વખત જોશો અને એક વખત પ્રેક્ટિસ કરશો ઘરે તો તમારું કામ થઈ જશે હવે આપણે જોઈએ આપણે અત્યારે જોયું કે બાઇનરીથી હેક્સ બાઇનરીથી ડેસિમલમાં ગયા આપણે બરાબર ને બાઇનરીથી ડેસિમલમાં ગયા સપોઝ આપણને પૂછવામાં આવે કે બાઇનરીથી હેક્સમાં કન્વર્ટ કરો ઠીક છે આ વસ્તુ તો આપણે જોઈ જ નથી હજુ કે જોઈ છે હા ને તો આપણને જો આ રીતે પૂછે તો આપણે શું કરશું પહેલા બાઇનરીથી ડેસિમલ જે આપણને આવડે છે પછી ડેસિમલનું હેક્સમાં આપણને આવડે યાદ આવે છે તો બાઇનરીનું હેક્સમાં આપણને આ રીતે આન્સર મળે મલ્ટીપલ સ્ટેપ્સ કર્યા પછી ઠીક છે હવે સપોઝ મારી પાસે બાઇનરી નંબર કોઈક આવો છે 1001 1101 આ આપણો બાઇનરી નંબર છે અને મને પૂછવામાં આવે કે આનું ઇક્વિવેલન્ટ હેક્સાડેસિમલ નંબર શું છે તો હવે સિમ્પલ વસ્તુ તમે યાદ રાખજો હવે જે આપણે કરવા જવાના છે એને ગ્રુપિંગ મેથડ કહેવાશે ઓકે ગ્રુપિંગ કરવાનું છે આપણે તો ગ્રુપિંગ કઈ રીતે તો એના માટે પહેલા તો આપણે બાઇનરી નંબર્સ અને એના ઇક્વિવેલન્ટ હેક્સ નંબર આનો ટેબલ આપણને ખબર હોવી જોઈએ ઠીક છે તો ટેબલ લખીએ આપણે ચાલો તો બાઇનરીમાં 0 હોય તો હેક્સમાં કેટલા થાય 0 0 થાય બાઇનરીમાં 1 હોય તો હેક્સમાં કેટલા થાય 1 બાઇનરીમાં હવે અહીંયા ડેસિમલ પણ હું લખી દઉં છું ચાલો ડેસિમલમાં 0 થયું 1 થયું હવે ડેસિમલમાં 2 એટલે બાઇનરીમાં કેટલા લખાય 10 લખાય બરાબર ને અને હેક્સમાં કેટલા લખાય 2 લખાય અને હેક્સમાં તો અવેલેબલ છે ને 2 પછી ડેસિમલમાં 3 લખું તો બાઇનરીમાં કેટલા લખાય 11 લખાય 11 અને હેક્સમાં કેટલા લખાય 3 ચાલો પછી ડેસિમલમાં ધારો કે 4 હોય તો બાઇનરીમાં શું લખશું
100 બધા ધ્યાન આપજો બરાબર કોઈ ડાઉટ આવે તો પૂછી લેજો અને હેક્સ માં કેટલા લખશું 4 ચાલો હજુ એક સ્ટેપ આગળ આવીએ ઓક્ટલ પણ આપણે લખી લઈએ બરાબર એટલે બધું કન્ફ્યુઝન દૂર 0 નું શું લખાશે 0 1 નું શું લખાશે 1 2 નું 2 3 નું 3 4 નું 4 ચાલો હવે 5 પર આવીએ ડેસિમલ માં 5 બાઇનરી માં કેટલા લખાશે 101 ઠીક છે હેક્સ માં કેટલા લખાશે 5 5 અને ઓક્ટલ માં 5 5 5 સિમ્પલ ડેસિમલ માં 6 બાઇનરી માં 1 1 1 0 1 0 જોજો હા બધા ધ્યાન આપજો પછી હેક્સ માં કેટલા લખાશે 6 અને ઓક્ટલ માં 6 સિમ્બોલ અવેલેબલ છે ચલો હવે ડેસિમલ માં 7 પર આવીએ હવે બોલો બાઇનરી માં કેટલા લખાશે બોલો 7 એટલે 001 યાદ રાખજો ચાલો હેક્સ માં કેટલા લખશું 7 ડબલ બંનેમાં 7 બંનેમાં 7 ચાલો હવે 8 પર આવીએ ચલો હવે થી વસ્તુ બદલાશે ઓકે હવે બોલો બાઇનરી માં કેટલા લખાશે 8 એટલે 0 1000 લખાશે બરાબર અને હેક્સ માં કેટલા લખાશે 8 એટલે 8 જ આવશે 8 હવે જોજો ઓક્ટલ માં સિમ્બોલ પૂરા થઈ ગયા ઓક્ટલ માં સિમ્બોલ પૂરા થઈ ગયા હા તો 7 પછી જે નેક્સ્ટ એટલે પહેલો સિમ્બોલ લખવાનો પહેલો સિમ્બોલ 0 અને એક એક કેરી આવશે કેમ કે નંબર પૂરા થઈ ગયા તો કેરી માટે નેક્સ્ટ નંબર કયો છે 1 છે એટલે 10 ખ્યાલ આવ્યો બરાબર ઓકે પછી આપણે નંબર લઈએ 9 ચલો 9 ને બાઇનરી માં કેવી રીતે લખશું અને હેક્સ માં શું લખશું હેક્સામાં 9 બરાબર હવે જે 10 હતો એમાં ખાલી એક જ એડ કરવાનો થયો ને 10 માં એક એડ કરશું એટલે 11 જ થશે ને હા 11 ખ્યાલ આવે સિમ્પલ જ છે હવે જુઓ હવે ડેસિમલ માં સિમ્બોલ પૂરા થઈ ગયા કઈ આઈડિયા આવે છે શું થાય છે અહીંયા સિમ્બોલ જ્યારે પણ પૂરો થાય ને ત્યારે નેક્સ્ટ નંબર હંમેશા 01 આ રીતનો જ લખાય ખ્યાલ આવ્યો યસ જ્યારે સિમ્બોલ પૂરા થાય ડેસિમલ હોય ઓક્ટલ હોય હેક્સ હોય કંઈ પણ હોય એના પછીનો જે નંબર છે એ આપણે 0 લખશું અને એની કેરી 1 આવશે આ રીતે એટલે 10 નંબર આ રીતે બન્યો ખ્યાલ આવી ગયો હવે તમે અહીંયા પણ ધ્યાન આપો હવે આના પછીનો નંબર લખતા છે ને આપણે તો 1 તો પૂરો થઈ ગયો સિમ્બોલ 1 પછી નેક્સ્ટ સિમ્બોલ કયો આવે બાઇનરીમાં 0 જ આવે ને 0 0 આવે પણ એ કેરી સાથે આવશે એટલે 0 ની જગ્યાએ બીજો એક 1 આવી ગયો બરાબર ને એટલે એક નંબર એડ આપણે કર્યો આ રીતે ખ્યાલ આવ્યો બરાબર ને અને 10 ને આપણે હેક્સ માં કેટલા લખીએ છીએ એ લખી દઈએ અને 1 1 1 પછી નેક્સ્ટ 1 પછી 2 આવે ને એટલે 1 1 પછી આપણે 1 2 લખીએ ખ્યાલ આવે છે અહીંયા કેવી રીતે લખીએ છીએ આપણે ઓકે પછી 10 પછી ડેસિમલ માં 11 11 નંબર 11 નંબર એટલે આપણે શું લખીએ અહીંયા ગાડી જે બાઇનરી નંબર છે એમાં પણ એક એડ કરવાનો તો 0 પછી તો 1 આવે એટલે કોઈ કેરી કેરી નો અત્યારે સવાલ નથી હવે 1 એટલે સિમ્બોલ પૂરા થાય 1 એટલે સિમ્બોલ પૂરા એટલે 1 ની પછી 0 અને 1 કેરી સાથે આવશે બરાબર એક એડ થઈ ગયો અહીંયા એટલે 1101 એનો આન્સર આવશે ખ્યાલ આવે છે બધાને ઓકે અને અહીંયા ગાડી શું લખીએ આપણે બી ને 12 પછી નેક્સ્ટ નંબર કયો આવે 13 છે સિમ્પલ વસ્તુ
કેમ કે ઝીરો માંથી એક એડ થયો એટલે કેરી ની કોઈ જરૂર નથી પડી, તો 1011 ઇઝ ફોર 11. ઓકે, વેરી ગુડ. એના પછી આપણે લખીએ 12. તો અત્યારે હું ફાસ્ટ લખી દઉં છું, આ રીતે લખાશે. અહીંયા સી આવશે, અહીંયા 14 આવશે. પછી ક્યાં કઈ રીતે લખીએ છીએ આપણે, બરાબર? પછી આપણે 13 લખી 11 01 01 એને આપણે લી કેસો 14 પછી તો 15 હે ને. પછી 14 માટે આપણે શું લખશું? ટ્રિપલ 10 8 ને 4 12 ને 2 14 પછી ઈ 6 પછી આપણે 15 તો 15 એટલે છેલ્લું જે 11 11 એને આપણે એફ કહીએ છીએ અને અહીંયા ગાડી આવશે 17. ચાલો સર, કા ચાલ્યા. હવે 16 પર આવીએ. ઓકે, હવે જુઓ આ બધા સિમ્બોલ મેક્સિમમ નંબર આવી ગયો 4 ડિજિટ નો, એટલે 5મો ડિજિટ એડ થશે ને. હવે ખ્યાલ આવે છે તમને? યસ. અને એટલે 5 ડિજિટ નો નંબર હવે બનશે 16. હવે એફ સિમ્બોલ પૂરા થઈ ગયા એટલે નેક્સ્ટ સિમ્બોલ કયો આવે બોલો? એફ પછી 0 0 અને કેરી આવશે 1. તો આઈડિયા આવે છે શું થાય છે? સિમ્બોલ પૂરા થાય ત્યારે જે પણ સિમ્બોલ છેલ્લો હતો એના પર એનું 0 લખવાનું અને એક એક્સ્ટ્રા ડિજિટ એડ કરવાનું, એ હશે 1 હંમેશા. અને અહીંયા શું લખશું? 17 પછી 16 7 નું શું થશે? નેક્સ્ટ સિમ્બોલ 0 અને એક કેરી આવશે, પણ એક ઓલરેડી છે એટલે કેરીમાં એક એડ થશે એટલે કેટલા લખશું આપણે? 1 તો ઓલરેડી છે એટલે 1 + 1 2 20. ચાલો આ રીતનું આપણે કન્વર્ઝન કરીએ છીએ. હવે આમાં તમે ધ્યાન આપો તો જે હેક્સાડેસિમલ છે, હેક્સાડેસિમલ નંબર એનું અને એને એના બાજુનું બાઇનરી તમે જુઓ તો કોઈ પણ હેક્સાડેસિમલ નંબર છે તો મેક્સિમમ કેટલા ડિજિટમાં બની જાય? સિંગલ હેક્સાડેસિમલ 4 ડિજિટમાં બની જાય. યસ, બરાબર ને? 4 જ ડિજિટમાં એનું કામ થઈ જાય છે. ઠીક છે, એટલે કોઈ પણ તમે હેક્સાડેસિમલ નંબર જુઓ મેક્સિમમ 4 બાઇનરી બીટમાં એનું કામ થઈ જાય છે. ઓકે, તો એનો મતલબ શું થયો? જ્યારે આપણે બાઇનરી આપણી પાસે હોય અને એનું જો આપણે 4-4માં ગ્રુપિંગ કરી દઈએ, બાઇનરી નંબર આપણી પાસે હોય અને એનું 4-4માં આપણે ગ્રુપિંગ કરી દઈએ, રાઈટ થી લેફ્ટમાં આપણે સ્ટાર્ટ કરશું, તો આપણે જે નંબર બનશે એને હેક્સ નંબર કહેશું. ઠીક છે, હવે 1101 એટલે હેક્સાડેસિમલમાં કેટલા થાય અથવા તો ડેસિમલમાં કેટલા થાય? 1101 તો બાઇનરીમાં કોઈ પણ નંબર આપણને આપ્યો હોય એનું 4માં આપણે ગ્રુપિંગ કરીએ તો ડાયરેક્ટલી આપણે હેક્સાડેસિમલ નંબર ને આપણે લખી શકીએ છીએ. ઠીક છે, ડાઉટ આમાં 4 નું ગ્રુપિંગમાં નથી? હવે તમે આમાં ધ્યાન આપો, ઓક્ટલમાં ધ્યાન આપો. તો ઓક્ટલમાં જે મેઇન સિમ્બોલ્સ છે 0 થી 7 ના આટલા, એમાં તમે બાઇનરીમાં જુઓ તો મેક્સિમમ કેટલા બીટમાં બની જાય છે ઓક્ટલ નંબર? 3 માં બની જાય. એટલે કે જ્યારે આપણે બાઇનરીમાંનું 3-3 નું ગ્રુપિંગ કરીએ તો આપણને ઓક્ટલ નંબર ડાયરેક્ટ લખી શકશું. ફોર એક્ઝામ્પલ આ રીતનો કોઈ નંબર છે 110011111,
આને આપણને પૂછ્યું છે કે ફાઇન્ડ આઉટ ધી ઇક્વિવેલન્ટ ઓક્ટલ નંબર, તો આપણને ડાયરેક્ટલી યાદ આવી જવું જોઈએ ઓક્ટલ એટલે કેટલાનું ગ્રુપિંગ. 3 નું ગ્રુપિંગ ઓફ 3. અને સ્ટાર્ટ હંમેશા કરવાનું રાઈટ સાઈડ થી આ રીતે. ઓકે, તો આ પહેલું ગ્રુપ, બીજું ગ્રુપ, ત્રીજું ગ્રુપ. તો પહેલા ગ્રુપમાં 111 એટલે કેટલા લખાશે? 7. સેકન્ડ ગ્રુપમાં 011 છે, કેટલા લખાશે? 3. અને થર્ડ ગ્રુપમાં 110 છે, કેટલા લખાશે? 2. હા, 110 છે, 6 લખાશે. તો ધીસ ઇઝ અવર આન્સર ઇન ઓક્ટલ. યા, આઈડિયા આવી ગયો બધાને? યસ. ઓકે, હવે જોજો, હવે કોઈ પણ બાઇનરી નંબર, ચલો તમને બાઇનરી ટુ હેક્સ ખ્યાલ આવી ગયો, બાઇનરી ટુ ઓક્ટલ ખ્યાલ આવી ગયો. હવે ઓક્ટલ ટુ બાઇનરી જઈએ. સપોઝ કે આપણી પાસે આવો નંબર છે 535 ઓક્ટલમાં છે, અને ફાઇન્ડ આઉટ કરો કે બાઇનરી ઇક્વિવેલન્ટ શું છે. તો સિમ્પલ, બરાબર, એને કેટલાનું ગ્રુપિંગ, ઓક્ટલ એ કેટલાનું ગ્રુપિંગ હોય? હંમેશા 3 નું ગ્રુપિંગ હોય, ખ્યાલ આવ્યો? તો 5 નું, 3 નું અને 5 નું, આ બધાનું બાઇનરીમાં ડાયરેક્ટ કન્વર્ઝન 3-3 આપણે લખી શકીએ. 5 આ રીતે લખાય, 3 કેવી રીતે લખાશે? 011, અને 5 પાછું છે 101. તો આ આપણો આન્સર આવી ગયો, બરાબર. તો ફાઇનલ આન્સર વિલ બી 011101 ઇન બાઇનરી. ખ્યાલ આવ્યો કેવી રીતે બને છે આ? યસ સર, યસ સર. ઓકે, હવે સપોઝ તમને પૂછ્યું છે કે આ 535 ઓક્ટલમાં છે, અને ફાઇન્ડ આઉટ કરો કે ભાઈ હેક્સાડેસિમલ નંબર શું છે. તો હેક્સાડેસિમલ એટલે કેટલાનું ગ્રુપિંગ? 4 નું ગ્રુપિંગ. અને ઓક્ટલ એટલે કેટલાનું ગ્રુપિંગ? 3 નું. તો પહેલે આ જે નંબર છે એને આપણે બાઇનરીમાં લખી દઈએ, બરાબર, એટલે કે 3-3 ના ગ્રુપિંગમાં લખી દઈએ. તો 5 કેવી રીતે લખાશે? 101. 3 કેવી રીતે લખાશે? 011. અને 5 કેવી રીતે લખાશે? 101. આ તો થયું બાઇનરી. હવે આપણે જવાના છે એક્ચ્યુઅલમાં હેક્સ. હેક્સ એટલે કેટલાનું ગ્રુપિંગ? 4 નું. તો ક્યાંથી ગ્રુપિંગ સ્ટાર્ટ કરીએ આપણે, રાઈટ કે લેફ્ટ? રાઈટ ટુ લેફ્ટ. રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, બરાબર. 4-4 નું ગ્રુપિંગ કરી દઈએ, ચાલ 1 બચે. આ પહેલા 4 થયા 1101, એટલે કેટલા થાય બોલો? 13 થાય. યસ, હા, હું તમને હમણાં કહું છું કે ડાયરેક્ટલી આ કેવી રીતે 13, બરાબર, 13 થયું. પછી આ નેક્સ્ટ 4 નું ગ્રુપ પાડીએ આપણે, તો આ છે 0101, એટલે કેટલા લખશું આપણે? 5 લખશું. ઓકે, હવે છેલ્લો બચ્યો, એક જ બચ્યો, પણ આપણને કેટલા ડિજિટ જોઈએ છીએ? 4 જોઈએ ને, એટલે આપણે 000 આગળ એડ કરી શકીએ. ખ્યાલ આવ્યો? 1000 આગળ લેફ્ટ સાઈડ પર એડ કરી શકીએ. એનો મતલબ કઈ કેવી રીતે થાય કે તમે માર્કેટમાં કઈ વસ્તુ ખરીદવા જાઓ, તમને કહે કે 15 રૂપિયાની છે, અથવા તો તમને કહે કે 015 રૂપિયાની છે, તો બંને વસ્તુ તો એક જ થઈ ને, એટલે લેફ્ટ સાઈડ પર 0 એડ કરીએ તો નંબરમાં કોઈ ફરક પડશે નહીં પડશે. ખ્યાલ આવ્યો? યસ સર. જ્યારે પણ આપણે ગ્રુપિંગ કરીએ તો જો નંબર ડિજિટ્સ ઓછા હોય તો આપણે લેફ્ટ સાઈડ પર 0 એડ કરી શકીએ, રાઈટ સાઈડ પર ના. રાઈટ સાઈડ પર કરવા જશે તો 150 થઈ જશે. તો હવે આ કયો નંબર દેખાય છે આપણને? 1. ઠીક છે, હવે 13 એટલે એક્ચ્યુઅલમાં કેટલા છે? B. હોતા, ઠીક હે. તો ફાઇનલ આન્સર જો હમારા આયા વો હે 15D, તો 15D ઇન હેક્સાડેસિમલ ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, ડન. યસ, ઠીક હે. તો હવે આપણે એક આપણા હવે ડાયરેક્ટ ટાઈપના કન્વર્ઝન થઈ ગયા છે, બરાબર. બાઇનરીથી ડેસિમલ સમજો, ઓક્ટલ સમજો, બાઇનરીથી હેક્સ સમજો. સિમિલરલી ડેસિમલ ટુ હેક્સ કરવું હોય તો એ પણ થઈ જાય, ઓક્ટલનું બાઇનરી અથવા ઓક્ટલનું હેક્સ કરવું હોય એ પણ થઈ જાય, હેક્સનું ઓક્ટલ કરવું હોય, હેક્સનું બાઇનરી કરવું હોય તો એ પણ થઈ જાય. આઈડિયા આવે છે? યસ સર.
इन शॉर्ट नंबर सिस्टम में हवे तमे कोई पण नंबर ने कोई पण सिस्टम में डायरेक्टली कन्वर्ट करी सकसो। ठीक छे, तमने कोई कहे के 5b इज हेक्साडेसिमल, फाइंड आउट द इक्विवेलेंट बाइनरी नंबर। तो बाइनरी में आपने खबर छे के आ हवे चार चार नो ग्रुपिंग छे, तो b એટલે કેટલા લખાય આપણા થી 11 થાય, b એટલે તો 8 9 10 11 અને 5 5 ને કેવી રીતે લખાશે 0101। આ હું તમને અત્યારે કહું છું કેવી રીતે લખાય। તો આ થયું આપણું બાઇનરી ઇક્વિવેલન્ટ, થઈ ગયું ચાર ચાર નું ગ્રુપિંગ લખી દીધું ડાયરેક્ટલી। ઓકે યસ, હવે જુઓ તમે બેસ સિસ્ટમ માં બાઇનરી માં 1248 સાંભળ્યું હશે, 1248 સાંભળ્યું છે। વન ટુ ફોર એટ શું છે એકચ્યુઅલી? તો આપણો કોઈ પણ નંબર હોય આ રીતનો, તો જ્યારે પણ આપણે ડેસિમલમાં કન્વર્ટ કરવા જઈએ એને, તો ડેસિમલમાં જો કન્વર્ટ કરવું હોય તો હું બધાની ફેસ વેલ્યુ લખી દઉં પહેલા, પછી આપણે શું કરતા હતા ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે મલ્ટીપ્લાયર શું હતો? 2 પાવર 0 હતો, 2 પાવર 1 હતો, 2 પાવર 2 હતો, 2 પાવર 3 હતો, હતો કે નહીં? યસ। એ મલ્ટીપ્લાયર લખું છું, જોજો 2 પાવર 0 એટલે કેટલા થાય એક્ચ્યુઅલી? 1 થાય ને? યસ 1, એટલે કે 1 × 1, એટલે અહીંયા ઉપર તમે જુઓ તો 1 × 1, આ ઉપર નીચે મલ્ટીપ્લિકેશન કરશું આપણે। પછી 2 પાવર 1 એટલે 2 થાય, 2 તો 2 અહીંયા આગળ હું લખી દઉં છું, બરાબર 4। પછી શું લખશું? 4। પછી શું લખશું? 8 8। તો દેખાય છે 1 to 4 અથવા 8 to 4 1 હને? હવે જે પણ નીચેના નંબર હોય એના સાથે મલ્ટીપ્લિકેશન કરીને સિમ્પલ એડ કરી દેવાનો, એટલે ધારો કે હવે આપણો નંબર કોઈક આવો હોય 1100, તો ઉપર લખી દેશું આપણે 1 to 4 8। હવે 8 × 1 કેટલા લખાય? 8 વત્તા 4 × 1 કેટલા લખાશે? 4 2 × 0 0 1 × 0 0, તો 8 × 4 કેટલા થઈ ગયા? 12। આઈડિયા આવે છે? યસ સર। ઓકે 8421। હવે મને ડાયરેક્ટલી કહી દો તમે કે આ કયો નંબર છે 1110, ડેસિમલ માં શું હશે આ? હા ડેસિમલ માં શું થાય 1110 એટલે 14 થાય, 14। આ સિમ્પલ કઈ નહીં કરવાનું, 8421 જ કરવાનું, એટલે જ્યાં જ્યાં 1 હોય એનું એડિશન કરવાનું। અહીંયા 1 છે એટલે 8, 8 વત્તા 4 4 વત્તા 2, 8 ને 4 12 ને 12 ને 2 14, તો 14 ઇન ડેસિમલ આપણો આન્સર આવી જાય આ રીતે। ખ્યાલ આવ્યો બધાને? યસ। ઓકે, તો બહુ સિમ્પલ વસ્તુ છે। હવે તમને અસાઇનમેન્ટ તરીકે હું થોડા ક્વેશ્ચન આપીશ 4-5, એ તમારે લખવાના છે નોટબુકમાં સ્ટેપ્સ સ્ટેપ વાઇઝ, અને અપલોડ કરવાના છે એઝ એન અસાઇનમેન્ટ, કઈ વધારે હશે નહીં। ઓકે, તો બધાએ જ્યારે પણ અસાઇનમેન્ટ આવશે આજકાલમાં ગમે ત્યારે, તો ત્યારે તમારે તમારી રીતે સોલ્વ કરીને અપલોડ કરી દેવાનું। ઓકે, તો હવે આઈ હોપ કે બધાને નંબર સિસ્ટમના ટોપિકમાં કોઈ ડાઉટ રહ્યો નથી। ઓકે ડન, યસ, હેવ અ ગુડ ડે। ઓકે